નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બારમાં નવું ચેપ્ટર વસ્તી વિશે જાણીશું અને સમજશું બરાબર તો આમ તો સામાન્ય શબ્દ વસ્તી અહીંયા આપી દીધું છે પણ એની અંદર આપણે ડિટેલમાં એટલી ચર્ચા કરવાની છે કે જેમાં વસ્તીના વલણોથી લઈ અને વસ્તી નિયંત્રણના ઉપાયો સુધીની આપણે અહીંયા ચર્ચા કરવાની છે બરાબર તો જો આપણને વસ્તી આમ તમે વસ્તીથી વાકે પશુ કે જેના જનસંખ્યામાં વધારો થાય તેને આપણે વસ્તી કહીએ છીએ બરાબર તો આપણે અહીંયા પ્રસ્તાવનાથી હવે સ્ટાર્ટ કરીશું તો જો વર્તમાન સમયમાં વિશ્વની વસ્તી છે એ સાત અબજને પાર કરી ગઈ છે જ્યારે ભારતની વસ્તી સવા અબજ અબજને પહોંચવા આવી છે ત્યારે આપણે વસ્તી જે વધતી જાય છે તેના વિશે અમુક એવી ચર્ચાઓ કરવી અનિવાર્ય ગણાય છે જેમ કે સેના માટે થઈને આવી ચર્ચા કરવામાં કેમ કેમકે કારણ કે આપણે જે વધતી જતી વસ્તી એ તેની આવશ્યક જરૂરિયાતની પૂર્તિ દરેક સરકાર માટે પાયાની બાબત ગણાય છે તો આ માટે દરેક દેશમાં કુલ સંસાધનો ખૂબ જ મહત્વ ધરાવતા હોય છે બરાબર તેમજ કુદરતી સંસાધનોની મદદથી જ આર્થિક વિકાસ શક્ય બને છે તો ઈ વસ્તી અને કુદરતી સંસાધનો બંને વચ્ચે બે બાબતો મહત્વની છે પેલી છે વસ્તી વધવાથી સીમિત કુદરતી સંસાધનોનો નાશ ઝડપથી થાય થાય છે અને લાંબા ગાળે ભાવિ પેઢી માટે ખતરો બને છે પછી બીજું છે કે આવી ઓછી કેળવાયેલી વસ્તી વધવાથી કુદરતી સંપત્તિનો ઇષ્ટતમ ઉપયોગ થઈ થશે નહીં જે કોઈ પણ દેશના આર્થિક વિકાસ માટે બાધારૂપની વળતી હોય છે બરોબર તો આમ આપણે આ દેશના અર્થતંત્રમાં વસ્તીનો અભ્યાસ કરવો એ અતિ આવશ્યક કારણ કે મોટા ભાગની સમસ્યાઓના સમસ્યા વસ્તી વધારો એ જવાબદાર છે બરાબર તો આવી રીતના આપણે વસ્તીને લગતું થોડું એવું માહિતી મેળવશું અને આપણે એનું ભવિષ્યમાં પણ આપણને એના વિશે જેમ કે આપણે દસ દસ વર્ષે વસ્તી ગણતરી થાય છે બે હજાર એકમાં પછી બે હજાર અગિયારમાં ને હવે બે હજાર એકવીસમાં વસ્તી ગણતરી થશે બરોબર તો હવે આપણે અહીંયા લઈએ તો કે વસ્તી વિસ્ફોટનો અર્થ શું છે બરોબર વસ્તી વિસ્ફોટનો દર એટલે શું તો જો ભારતમાં મૃત્યુદર ઝડપથી ઘટવાની સામે જન્મ દરક ઝડપથી ન ઘટવાથી ઓછો વસ્તી વધારો એટલે કે ચોખ્ખો વસ્તી વધારો ઊંચા દરે થયો છે જેને વસ્તી વિસ્ફોટ કહે છે કે મૃત્યુદર ઝડપથી ઘટવાની ઘટતો જાય છે બરાબર અને જન્મ દરક ઝડપથી ન ઘટવાથી ચોખ્ખો વસ્તી વધારો ઊંચા દરે જાય છે તેને શું કહીએ છીએ વસ્તી વિસ્ફોટ કહેવામાં આવે છે જો આમ આપણે વસ્તી વિસ્ફોટની વ્યાખ્યા જોઈ જે તમને બે માર્ક્સમાં અથવા તો એક માર્ક્સમાં પણ પૂછાઈ શકે બે માર્ક્સમાં પૂછાય તો તમને એના રીઝન સહિત પૂછે કે એ સરખી રીતના સમજાવો એમ પણ કહી શકે બરાબર અને એક માર્ક્સમાં એની વ્યાખ્યા પણ પૂછાઈ શકે છે જેમ કે વિશ્વમાં અનેક વિધ સમસ્યાઓ પૈકીની એક આ મોટી સમસ્યા છે બરાબર અને આ મહત્વની પણ સમસ્યા ગણાય છે બરાબર કેમ કે વસ્તી વધારાની છે એટલા માટે અને વિશ્વની વસ્તી વર્તમાન સમયમાં જે ઝડપથી વધારો થઈ રહ્યો છે ને તેટલા જ વધારો અગાઉ ક્યારેય થયો નથી તેમાં ભારત પણ અપવાદ નથી બરોબર કેમ કે ભારતમાં ઓગણીસો ને એકત્રીસ થી બે હજાર અગિયાર સુધી ભારતની વસ્તી વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે ઓગણીસો એકાવનમાં ભારતની વસ્તી છત્રીસ પોઈન્ટ એક કરોડ હતી જે બે હજાર અગિયારમાં વર્ષમાં વધીને બે પોઈન્ટ પાંચ ટકાની આસપાસ રહ્યો છે આમ વધુ વસ્તી અનેક વસ્તી વૃદ્ધિના ઊંચા દરને કારણે વસ્તીમાં ખાસ કરીને ઓગણીસો પછી જે ઝડપી વધારો થયો છે તેને વસ્તી વિસ્ફોટ તરીકે ઓળખવામાં આવે છે બરોબર તમને એમ પૂછાઈ શકે એક વાક્યમાં અથવા તો વિકલ્પમાં પણ પૂછાય કે ભારતમાં સરેરાશ વૃદ્ધિ દર કેટલો છે ટકાવારીમાં તો કે બે પોઈન્ટ પાંચ બરોબર એવી રીતના વસ્તી વિસ્ફોટ છે ઓગણીસો સિત્તેર પછી શું થયું છે એનામાં ઝડપી વધારો થયો છે ભારતમાં વસ્તીના વલણો તો કે વસ્તીના વલણો એટલે કે કયા કયા હોઈ શકે પહેલાં તો આપણે એવા વિચાર કરીએ કે વસ્તીના વલણો શું હોઈ શકે એટલે કે જો વસ્તીનું કદ વસ્તી વૃદ્ધિનો દર જન્મ દર મૃત્યુ દર શહેરી વસ્તી ગ્રામીણ વસ્તી તેમજ સ્ત્રી પુરુષના પ્રમાણને લગતી આંકડાકીય માહિતી એટલે તેનું અર્થઘટન કરવું એટલે એ બધા એના વલણોમાં આવી જાય બરાબર તો ભારતમાં સૌ વસ્તી ગણતરીની શરૂઆત અઢારસો ને માં જમશેદજી ટાટાએ કરી હતી જો એક બે વાક્યમાં પૂછાઈ શકે તમને કે ભારતમાં સૌ પ્રથમ વસ્તી ગણતરીની શરૂઆત કોણે કરી હતી તો અઢારસો ને એકોતેરમાં જમશેદજી ટાટાએ કરી હતી બરાબર ત્યારબાદ ભારતમાં વ્યવસ્થિત વસ્તી ગણતરી અઢારસો એકાણુંમાં માં થઈ હતી અને ભારતમાં અઢારસો એકાણું પછી દર દસ વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે સ્વતંત્ર સ્વતંત્રતા પછી પહેલું વસ્તી ગણતરનું ગણતરીનું પત્રક ઓગણીસો એકાવનમાં તૈયાર થયું હતું જો સૌપ્રથમ કોણે શરૂઆત કરી હતી વસ્તી ગણતરીની તો આપણે કહી શકીએ કે જમશેદજી તાતાએ બરોબર ત્યારબાદ વ્યવસ્થિત ગણતરી ક્યારે કરવામાં આવી હતી વસ્તી ગણતરીની તો અઢારસોને એકાણુંમાં અને અઢારસો એકાણું પછી દર દસ વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવતી હતી પછી શું કીધું કે ત્યારબાદ સ્વતંત્રતા મળી આપણને ત્યાર પછીનું વસ્તી ગણતરીનું પત્રક ઓગણીસો એકાવનમાં તૈયાર થયું હતું બરોબર ત્યારબાદ કીધું છે કે ભારતમાં વસ્તીનું કદ અને વૃદ્ધિ દર કેવી રીતના સતત ગ્લો કરે કરે છે કે નહીં ગ્રોથ એના માટે થઈને આપણે અહીંયા જોવાનું છે તો કે જો આપણને અહીંયા વસ્તીનું કદ એટલે કે જુદા જુદા વર્ષે ભારતની કુલ વસ્તી અને પ્રમાણ વસ્તીનું કદ બંને વસ્તીના થતા વધારાની ટકાવારી વસ્તી વૃદ્ધિનો દર ભારતની વસ્તીનું કદ અને વૃદ્ધિ દર આપણે અહીંયા અહીંયા જોવાનું છે છે તો જો આપણને કીધું કે કોષ્ટક દર્શાવી દીધું છે કે વસ્તીનું કદ અને વસ્તી વૃદ્ધિ દર અહીંયા આપણને ઓગણીસો એકથી થી બે હજાર અગિયારનું નું આપી દીધું છે તો જો અહીંયા વર્ષ વસ્તી કરોડમાં આપી છે અને વસ્તીનો વાર્ષિક સરેરાશ દર પણ આપી છે બધો પચીસ પોઈન્ટ બે જીરો પોઈન્ટ સત્તાવન પ્લસ માં પછી ઓગણીસો ને એકવીસ માં પચીસ પોઈન્ટ એક માઇનસ જીરો પોઈન્ટ ત્રણ જીરો પોઈન્ટ જીરો ત્રણ પછી ઓગણીસો એકત્રીસમાં એકવીસ પોઈન્ટ સોરી સિત્યાવીસ પોઈન્ટ નવ તો કે પ્લસમાં વધારો થયો એક પોઈન્ટ પછી ઓગણીસો એકાવનમાં છત્રીસ પોઈન્ટ એક તો પ્લસમાં વધારો થયો એક પોઈન્ટ પચીસ ને ઓગણીસો એકસઠમાં તે પોઈન્ટ નવ પ્લસ એમાં વધારો થયો છે એક પોઈન્ટ છન્નું અને ઓગણીસો ને એકોતેરમાં ચોપન પોઈન્ટ આઠ પણ વધારો થયો બે પોઈન્ટ વીસ ઓગણીસો અડસઠ પોઈન્ટ ત્રણ વધારો થયો તેમાં પણ વૃદ્ધિ દર પ્લસમાં આવ્યો બે પોઈન્ટ બાવીસ અને ઓગણીસો એકાણુંમાં છ્યા ચોર્યાસી પોઈન્ટ છ એટલે પ્લસમાં વધારો આવ્યો બે પોઈન્ટ સોળ અને બે હજાર એકમાં એકસો બે પોઈન્ટ નવ કરોડ વસ્તી થઈ ત્યારે પણ વધારો થયો એક પોઈન્ટ સત્તાણું અને બે હજાર અગિયારમાં એક પોઈન્ટ એકવીસ પોઈન્ટ જીરો બે કરોડ ત્યારે પણ વધારો થયો એક પોઈન્ટ ચોસઠનો વૃદ્ધિ દરમાં બરાબર તો એ આપણે અહીંયા આલેખની દ્રષ્ટિએ ઓગણીસો એકાવન પછી

ઓગણીસો એકોતેર ઓગણીસો એક્યાસી ઓગણીસો એકાણું ઓગણીસો બે હજાર એક ને બે હજાર અગિયાર બરાબર એટલા વર્ષ આપણને આપી દીધા છે તો અહીંયા આપણે જોઈએ જ છીએ કે અહીંયા જે આપણને વસ્તી આપી દીધી છે કરોડમાં એ અહીંયા દર્શાવેલી છે બરાબર ઓગણીસો એકાવનમાં છત્રીસ પોઈન્ટ એક ઓગણીસો એકસઠમાં તેતાલીસ પોઈન્ટ નવ ચોપન પોઈન્ટ આઠ અડસઠ પોઈન્ટ ત્રણ ચોર્યાસી પોઈન્ટ છ ને એકસો બે પોઈન્ટ સાત ને એકસો એકવીસ પોઈન્ટ ઝીરો બે તો તમને જોઈ જ શકો છો કે ઓગણીસો એકાવન પછી

ઘટાડો થયો હતો પછી વસ્તીમાં થયેલા ઘટાડાનું મુખ્ય કારણ શું બન્યું હતું મૃત્યુ દરમાં થયેલો વધારો કેમકે અનેક વાર દુષ્કાળ વિવિધ રોગો જેમ કે કોલેરા રય મેલેરિયા બરોબર એવા ઊંચા પ્રમાણને કારણે મરણનો ઊંચો દર રહેવા પામ્યો હતો એટલા માટે ત્યારબાદ છે ઓગણીસો ના વર્ષને બાદ કરતા પછીના દરેક વર્ષમાં ભારત વસ્તી વૃદ્ધિનો દર ઊંચો જ રહેવા પામ્યો હતો આથી વસ્તી વધારાની દ્રષ્ટિએ ઓગણીસો એકવીસના ના વર્ષે મહાન વિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે પછીના દરેક દશકામાં વસ્તી વૃદ્ધિ દરનો જોવા મળતો હતો બરાબર કેવો એને કહેવામાં આવતો હતો મહાવિભાજક વર્ષ તરીકે પણ ઓળખવામાં આવતો હતો તમને આમ એક વાક્યમાં પૂછાઈ શકે કે ઓગણીસો એકાવનના ના વર્ષને કયા નામે ઓળખવામાં આવે તો કે મહાન વિભાજક વર્ષ તરીકે બરાબર ત્યારબાદ ઓગણીસો ને માં ભારત આયોજકનો આરંભ થયો હતો તેનો ઓગણીસસો ને એકાવનમાં શેનો પ્રારંભ થયો હતો કે ભારતના આયોજનનો પ્રારંભ થયો હતો આયોજન કાળ દરમિયાન એટલે કે ઓગણીસસો માં દેશની વસ્તી છત્રીસ પોઈન્ટ એક કરોડની હતી જે પાંચ દશકામાં એટલે કે બે હજાર એકમાં એકસોને બે કરોડ થઈ છે એટલે કે વસ્તીમાં છાસઠ પોઈન્ટ છ ટકા કરોડનો વધારો નોંધાયો હતો દસ કરોડ જ્યારે ભારત બીજા ક્રમે આવે છે અને ઓગણીસો અગિયારમાં ભારતની વસ્તી પચીસ પોઈન્ટ બે કરોડ હતી તે વધીને એક શોકાના અંતે એટલે કે બે હજાર અગિયારમાં

હવે બે હજાર માં વસ્તી ગણતરીના અહેવાલ મુજબ બે હાજર પચીસ સમયગાળા દરમિયાન ભારતની વસ્તી કરોડ થવાનો અંદાજ છે બરોબર કેમ કે આમાં અહીંયા આપણને ભવિષ્યનો પણ આંક અહીંયા દર્શાવેલો છે બરોબર તો આ આધારે વસ્તી ભારતમાં વસ્તીનું કદ અને વૃદ્ધિ દર છે એ સતત વધતો ગયો હતો બરોબર ત્યારબાદ છે ભારતમાં સ્ત્રી અને પુરુષની વસ્તીઓ તો જો ભારતની કુલ વસ્તીમાં જુદા જુદા વર્ષે વર્ષ દરમિયાન સ્ત્રી અને પુરુષોની સંખ્યા કેટલી છે તે સ્ત્રી પુરુષના પ્રમાણ પણ જાણી શકાય છે જો વસ્તી ગણતરીની અંદર આપણે જે કોઈ પણ વ્યક્તિ વસ્તી ગણતરી માટે આવે તો એની પાસે આખો અલગ જ ફોર્મેટ હોય જેની અંદર બધી જ વસ્તુ આવરી લેવામાં આવતી હોય તમારા ઘરની અંદર સભ્યો કેટલા છે એમાં સ્ત્રી સ્ત્રી કેટલા છે અને પુરુષ કેટલા છે એમાંથી કેટલા કમાય છે કેટલા ભણે છે બધી જ બાબતો એમાં દર્શાવી દીધી હોય કે તમારી વર્ષ દરમિયાન કેટલી આવક છે અથવા તો મંથની કેટલી આવક છે બધું જ એમાં લિસ્ટ આપેલું હોય છે તેના આધારે આખું વસ્તી ગણતરીનું ફોર્મ છે એ ભરવાનું હોતું હોય છે તો કે ભારતની કુલ વસ્તીમાં જુદા જુદા વર્ષો દરમિયાન સ્ત્રી અને પુરુષની સંખ્યા કેટલી છે અથવા તો સ્ત્રી પુરુષના પ્રમાણ દ્વારા પણ જાણી શકાય છે તો જો અહીંયા આપણને કોષ્ટક આપ્યું છે કે ભારતની કુલ વસ્તીમાં પુરુષ સ્ત્રી પુરુષનું પ્રમાણ તો ઓગણીસસો એકાવન ઓગણીસસો એકાણું અને બે હજાર અગિયાર બરાબર એટલાનો ત્રણ વર્ષમાં પણ અહીંયા આપી દીધું છે પુરુષની વસ્તી સ્ત્રીની વસ્તી અને કુલ વસ્તી બરોબર તો એ પણ કરોડમાં જ છે હવે ઓગણીસસો એકાવનમાં પુરુષની વસ્તી હતી અઢાર પોઈન્ટ પંચાવન અને સ્ત્રીની હતી સત્તર પોઈન્ટ છપ્પન બરોબર કરોડ તો કુલ વસ્તી થઈને છત્રીસ પોઇન્ટ અગિયાર તો આપણે એની ટકાવારી કાઢી તો કે પુરુષ એકાવન પોઈન્ટ સાડત્રીસ ટકા અને સ્ત્રી આડત્રીસ પોઈન્ટ ત્રેસઠ ટકા બરાબર અને ઓગણીસો એકાણુંમાં જોઈએ તો કે તેતાલીસ પોઈન્ટ બાણું અને ચાલીસ પોઈન્ટ એકોતેર એટલે કે એકાવન પોઈન્ટ નેવું નવ ટકા નેવું ટકા હતી પુરુષની અને અડતાલીસ પોઈન્ટ દસ ટકા હતી સ્ત્રીની ત્યારબાદ બે હજાર અગિયારમાં જોઈએ તો કે બાસઠ પોઈન્ટ સાડત્રીસ ટકા હતી પુરુષની વસ્તી અને અઠાવન પોઈન્ટ પાસઠ ટકા હતી સ્ત્રીની વસ્તી અને કુલ વસ્તી થઈ હતી કેટલી એકસો ને એકવીસ પોઈન્ટ ઝીરો બે ટકા બરાબર તો આ જ રીતે આપણે આનું કાઢીએ તો કે વિશ્લેષણ અથવા તારણ કાઢીએ તો શું થાય છે તે જોવાનું તો કે જો આ જે સ્ત્રોત છે એ ક્યાંથી લેવાનું છે કે ન્યૂઝ ઓફ ઇન્ડિયામાં બે હજાર અગિયારના આધારે આ માહિતી મેળવેલી છે તો કે ભારતમાં ઓગણીસો એકાવનથી થી બે હજાર અગિયારના સમયગાળા દરમિયાન પુરુષની કુલ વસ્તી અને સ્ત્રીની કુલ વસ્તીમાં સતત વધારો થયો છે જે ઊંચા વસ્તી વૃદ્ધિ દરનું પરિણામ દર્શાવે છે હવે ટકાવારીની રીતે તે બે હજાર અગિયારમાં માં એકાવન પોઈન્ટ ચાર ટકા થઈ હતી એટલે કે જીરો પોઈન્ટ બે ટકાનો વધારો એટલે કે તફાવતમાં વધારો સૂચવે છે બરાબર હવે તે જ રીતે પુરુષની વસ્તી હોય તો કે એમાં કેવી રીતના વધારો તો એમાં પણ એવી જ રીતના વધારો દર્શાવેલો હતો જેનું નિર્દેશન કરેલું હતું ટકાવારીમાં સ્ત્રી અડતાલીસ પોઈન્ટ ત્રેસઠ ટકા હતી જ્યારે બે હજાર અગિયાર ઘટીને અડતાલીસ પોઈન્ટ છેતાલીસ ટકા જેમાં કેટલો ઘટાડો દર્શાવ્યો હતો તો માઇનસ જીરો સત્તર ટકા જેટલો દર્શાવેલો છે જે પુરુષની સરખામણી સ્ત્રીની સ્ત્રીઓની ઘટતી જતી સંખ્યાનો નિર્દેશ કરતો હતો જે આવનારા સમય માટે એક પડકાર રૂપ ગણાવી શકાય એવું હતું બરાબર પડકાર રૂપ ગણી શકાય તેવું હતું બરાબર તો હવે આપણે એના પછીનો પોઈન્ટ ભારતમાં ગ્રામીણ અને શહેરી વસ્તી કેટલી છે અને કેટલા ટકામાં છે બરાબર તો એની પણ આપણે અહીંયા નોંધ લઈશું તો કે જો ભારતમાં વસ્તીમાં કેટલા લોકો ગ્રામીણ વિસ્તારમાં અને કેટલા લોકો શહેરી વિસ્તારમાં રહે છે તેની માહિતી પણ ગ્રામીણ અને શહેરી વસ્તીના પ્રમાણ દ્વારા જાણવામાં આવતી હોય છે તો કે ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ રોજગારી શિક્ષણ આરોગ્ય સ્વાસ્થ્ય સામાજિક જીવન જીવનની ગુણવત્તા આર્થિક વળતર વ્યવસાય વગેરે પરિબળોની પ્રભાવિત થતા હોય છે તો કે ભારતમાં ગ્રામીણ અને શહેરી વસ્તીનો માટે આપણને અહીંયા એક કોષ્ટક દર્શાવેલો છે અને તેના આધારે આપણે અહીંયા પાસ પાસેની આકૃતિ દોરશું કેમ કેમ કે અહીંયા આપણે ગ્રામીણ અને શહેરીની વસ્તી જોવાની છે તો એના માટે થઈને આપણે પાસ પાસેનો આ લેખ રજૂ કરશું બરાબરમાં એકવીસ પોઈન્ટ બે અને શહેરીમાં બે પોઈન્ટ છ તો કુલ વસ્તી કેટલી દર્શાવી હતી ત્રેવીસ પોઈન્ટ આઠ ટકા અને ઓગણીસો એકાવનમાં ઓગણત્રીસ પોઈન્ટ નવ અને છ પોઈન્ટ ત્યારે છત્રીસ અઢારસો માં બાવન ચાર અને પંદર પોઈન્ટ નવ ત્યારે અઢાર પોઈન્ટ કરોડ હતી વસ્તી અને બે માં અને હતી શહેરીમાં ત્યારે એકવીસ ક્યાંથી લેવામાં આવી હતી માહિતી તો કે સેન્યુ ઓફ ધ ઇન્ડિયા ટુ થાઉઝન્ડ ઇલેવનમાંથી બરોબર તો હવે જો ગ્રામીણ વસ્તી અને શહેરી વસ્તી વિશેનો આપણે અહીંયા આલેખ રજૂ કરવાનો છે તો એના માટે પાસ પાસેનું સ્તંભ આકૃતિ દોરવાની છે તેમાં પણ એક સ્તરી પર વર્ષ અને વાય ધરી પર ગ્રામીણ શહેરી વસ્તી બરોબર જીરો એક બે સોરી જીરો દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ સેમ નેવ સુધી લઈ ગયા અને અહીંયા આપણને ઓગણીસો એક એકાવન અને એક્યાસી અને બે હજાર અગિયારનું અહીંયા વિશ્લેષણ કરવામાં આવ્યું અને આકૃતિ આપણને દર્શાવી દઉં જેમાં પાસ પાસેની આકૃતિ હોય એટલે બે અલગ અલગ હોય એટલે શહેરી અને ગ્રામીણની નિશાની પણ આપણે અહીંયા અલગ કરેલી છે જેમાં શહેરીમાં બ્લેક અને ગ્રામીણમાં વ્હાઈટ કરેલું હતું બરાબર તો હવે જો ભારતમાં તાજેતર વર્ષમાં કુલ વસ્તીમાં શહેરી વસ્તીમાં જે પ્રમાણ હતું તે વધારે એટલે કે ઉત્તરોત્તર વધી રહ્યું હતું જેના કારણે કેટલીક સમસ્યાઓ પણ સર્જાઈ હતી જેમ કે શહેરોમાં ઝૂંપડપટ્ટીમાં વધારો થતાં ગંદકીની સમસ્યા ઊભી થતી હતી અને અપૂરતી આંતર માળખાકીય સગવડોને કારણે વ્યવસ્થા તંત્ર વીજળી વાહન વ્યવહાર પાણી જેવી પાયાની સેવાઓ પણ પૂરી પાડવામાં નિષ્ફળ જતું હતું અથવા તો કચરાના નિકાલની વ્યવસ્થા પણ ન થતા પ્રદૂષણના પ્રશ્નો ઊભા થતા હતા આ ઉપરાંત ગુનાખોરી લૂંટફાટ જેવા અસામાજિક સામાજિક દૂષણોનું પણ સર્જન થતું હતું બરાબર તો ઓગણીસો ને એકમાં ગ્રામીણ વસ્તી એકવીસ પોઈન્ટ બે કરોડ હતી તે બે હજાર અગિયારમાં ત્રશી પોઈન્ટ બે કરોડ થઈ તો ટકાવારીની રીતે નોંધવામાં ઘટાડો નોંધવામાં આવ્યો હતો જેનું કારણ ગ્રામીણ વિસ્તારમાં રોજગારીની તકોનો અભાવ તેમજ પ્રછંડ બેરોજગારી અને અર્ધ બેરોજગારી બેકારી બહુ મોટા પ્રમાણમાં ગામડામાં જોવા મળતી ને સારી એવી રોજગારીની તક શહેરમાં હોવાથી ગામડાના લોકો શહેર તરફ સ્થાનાંતર કરે છે તેવી જ રીતના ઓગણીસો એકમાં શહેરી વસ્તી હતી બે કરોડ અને બે હજાર અગિયારમાં થઈ આડત્રીસ કરોડ બરાબર તો એટલે કે દર દસકા દરમિયાન શહેરી વસ્તીમાં ટકાવારીની રીતે વધારો નોંધાયો જેનું કારણ શહેરમાં અનેકવિધ ભૌતિક સગડો જેવી કે વીજળી શાળા કોલેજો સિનેમા ઘર સારા રસ્તા વાહન વ્યવહાર વ્યવહારના પૂરતા સાધનો સાંસ્કૃતિક અને મનોરંજન પ્રવૃત્તિ તબીબી સારવારની સગવડો પૂરતા પ્રમાણમાં મળી રહે છે અથવા તો જમીનદારી પ્રથાની નાબૂદી અને સાહુકારના ધંધા પરના નિયંત્રણને કારણે પણ કેટલાક લોકો છે એ શહેર તરફ વળવા લાગ્યા હતા એટલા માટે થઈને પણ ફેરફાર આવેલો હતો બરાબર